દર્શક મિત્રો, ઊંચાઈને આંબવાની દરેક લોકોને એક ઈચ્છા હોય છે, એક મહેચ્છા હોય છે, પરંતુ એક એવી ઊંચાઈ કે જ્યાં જવાનું કાયદેસર હજારો લાખો લોકોનું ડ્રીમ. દર્શક મિત્રો, મને ખ્યાલ છે કે આપ સમજી જ ગયા હશો કે થોડા સમય પહેલા ફર્સ્ટ આઈપીએસ ઓફિસર બન્યા છે, જેઓ કે જેમણે એવરેસ્ટને સર કર્યું છે, તેવા આઈપીએસ ઓફિસર અતુલ કરવલજી આજે હાજર છે સ્ટુડિયોમાં અને તેમની સાથે વાત કરી. અતુલજી, આપના સ્વાગત છે કાર્યક્રમમાં. અતુલજી, હું માનું ત્યાં સુધી લગભગ ગુજરાતી કમ્ફર્ટેબલ રહેશે આપને. કમ્ફર્ટેબલ છે ને અતુલજી? સૌથી પહેલાં તો આપને ખૂબ ખૂબ અભિનંદન. આપે જે એવરેસ્ટ સર કર્યું છે, સૌથી પહેલાં તો એવરેસ્ટ સર કરવાની વાત ક્યાંથી? કારણ કે આપને માઉન્ટેનિયરિંગનો ને ટ્રેકિંગનો શોખ તો હતો જ વર્ષોથી, પરંતુ પર્ટિક્યુલર એક ટાર્ગેટ, જે ગોલ હોય છે, એની શરૂઆત થઈ? પર્વતો સાથે મને પ્રેમ છે શરૂઆતથી જ, બચપનથી જ. અને હું ચંડીગઢમાં મોટો થયેલ છું, હિમાલય બહુ નજીક છે ત્યાંથી, એટલે મારા બધા જે રજાઓ હતી, છુટ્ટીઓ હતી, વેકેશન હતી, એ બધી ત્યાં જ પસાર થઈ છે. અને પર્વતો સાથે પ્રેમની સાથે સાથે એવરેસ્ટ માટે મારે વિશેષ એક ફેસિનેશન હતી કે એવરેસ્ટ જેવી, એને તો હું દેવી માનું છું, એની ચોપડીઓ હું છેલ્લા 15-20 વર્ષથી વાંચું છું, ઘણી બધી મેં ખરીદેલી, ફોટા જોયેલી. તો વાઈફ સાથે પણ ઘણા વર્ષોથી વાતો ચાલે છે કે મારે એવરેસ્ટ ગમે તે રીતે કોઈ દિવસે જવું છે, જરૂર જવું છે. તો જ્યારે તક મળી તો મારી ખુશનસીબી છે કે હું જઈ આવ્યો. અને જ્યારે આપે, મેં આપને એ જ સ્પેસિફિક ક્વેશ્ચન પૂછ્યો હતો કે ક્યારે આના માટે ડિસાઈડ ક્યારે થયું કે યસ, હવે નાઉ આઈ એમ પ્રિપેર્ડ, આઈ એમ ફિઝિકલી મેન્ટલી રેડી, આઈ એમ ફિટ ટુ એવરેસ્ટ માટે જવા માટે હવે અતુલ કરવલ ફિક્સ છે, ફિટ છે, પ્રોપર જે વસ્તુ એનામાં સ્ટેમિના જોઈએ બધું છે. ડ્રીમ તો હતું, કદાચ વિચાર્યું હશે, ગમતું પણ હતું, પરંતુ તેના માટે ફિઝિક્સ પ્રોપર જોઈએ, માનસિકતા પણ એટલી પ્રોપર જોઈએ. ક્યારે લાગ્યું આપને? 1.5 વર્ષ પહેલા એ તક મને મળેલી, અને તે પછીથી તૈયારી ચાલે છે. 1.5 વર્ષ પહેલા એક ટેલિફોન આવેલું દિલ્હીથી કે એવરેસ્ટ માટે એક પોલીસની એક્સપીડિશન મોકલવા માટે પ્લાનિંગ છે, અને એમાં પછી હું જઈને દિલ્હી વોલન્ટિયર કરી આવ્યો કે મારે પણ સિલેક્શન ટ્રાયલમાં સામેલ થવું છે અને ઓન મેરિટ્સ આપ મને જજ કરજો. કદાચ મને બહુ અનુભવ યા તાલીમ નથી. પછી મેં તાલીમ લેવાની શરૂઆત કરી. નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ એક બહુ સારી સંસ્થા છે ઉત્તરકાશીમાં, ત્યાં હું એક મહિનાનો કોર્સ કરી આવેલો. પછી સિલેક્શન ટ્રાયલમાં એ લોકોએ જોયું કે મારી પાસે બધી વસ્તુ. કેટલા લોકો આવ્યા હતા એની અંદરથી આપની જે ટીમ સિલેક્ટ થઈ? ટોટલ 15 જણાની ટીમ હતી. કેટલા લોકોએ રાધર ટ્રાય કર્યો હતો કે યસ અમારે પણ આ? એમાં કોઈ 50 જેટલા માણસો હતા આખા દેશમાંથી, એમાંથી લોકોએ 15 પસંદ કરવાના હતા. અને કોણ લીડ કોણ કરતું હતું? અને એક માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, સોનમ ગ્યાત્સો માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ, ગેંગટોક મુકામે સિક્કિમમાં, એનું જે પ્રિન્સિપલ છે મિસ્ટર જીટી ભુટિયા, એના લીડર હતા. ઓકે. અને જીટી ભુટિયાજીની લીડરશિપ હેઠળ આપે 15-15 જણા આપ શરૂ કર્યું. કયા દિવસ હતો, કઈ મુમેન્ટ હતી, એ ટાઈમે શું એક્સાઇટમેન્ટ હતું તુલજી? કારણ કે જે આપે કીધું કે 1-1.5 વર્ષ, અને ઇવન નાનપણથી આપ તો દેવી માનો છો, ત્યાં જવાની વાત આવી, ડ્રીમ કમ્સ ટુ હવે થોડા ટાઈમમાં થવાનું છે, એક સ્ટ્રગલ વાળો દિવસો હવે થવાના છે, 15 દિવસ, મહિનો, 2 મહિના, 2.5 મહિના, લગભગ 2.5 મહિના સુધી આપની ટૂર ચાલી હતી, નીચેથી સ્ટાર્ટ કર્યું તળેથી ત્યાં સુધી. ફર્સ્ટ ડે જ્યારે તમે આખી ટીમ શરૂઆત કરવાના હતા પર્વતારોહણની, શું ફિલિંગ હતું, શું એક્સાઇટમેન્ટ હતું દિવસે બધા? એક્સાઇટમેન્ટ પણ હતું અને એપ્રિહેન્શન પણ હતું. મનમાં એક વહેમ હતું, મનમાં એક નાનકડું એક ડર પણ હતો કે હવે આવનાર દિવસોમાં મને શું દેખાડશે. કોઈ કેઝ્યુઅલિટી તો ના થાય, કોઈ ટ્રેજેડી નહીં થાય, પાછા બધા સુરક્ષિત આવશું કે કેમ, સબમિટ થશે કે કેમ, એ એક ડાઉટ પણ હતું મનમાં. અને એક એવું પણ લાગ્યું કે જીવનની જે મિસ્ટ્રી છે, એમાં જે રોમાંચ હોય છે અને મિસ્ટ્રી હોય છે, એ સમય પહેલા જાણવા મળતી નથી, એ તો મહિનો અંત જ બતાવશે કે ખરેખર મારી સાથે શું થયું હતું. તો એ એક વિચાર હતો મનમાં, પરંતુ તૈયારી સંપૂર્ણ હતી, ટીમની ભાવના સારી હતી. તો જે દિવસે શરૂ કર્યું આપે, કયા દિવસે આ શરૂ કર્યું અને કેટલા વાગે આપે પહેલું સ્ટેપ ટુવર્ડ્સ એવરેસ્ટ? બેઝ કેમ્પ ઉપર જે 17,500 ફૂટ ઉપર છે, ત્યાં કોઈ 40 દિવસનું રોકાણ થયેલું ટોટલ.
જેમાં પ્રથમ જે 4 અઠવાડિયા 30 દિવસ છે એ એક્લિમેટાઇઝેશનમાં જાય છે. ઓકે, જ્યારે તમે ફક્ત ઓલ્ટિટ્યુડ ગેઇન કરો છો 23,000 ફૂટ સુધી જઈને આવો છો એટલે શરીર એક એડેપ્ટેશન થઈ જાય શરીરની, એને એક ટેવ પડી જાય ઓલ્ટિટ્યુડની, અને પછી આવીને 4-5 દિવસ આરામ કરીએ છીએ. ઓકે, અને 18મી મે સવારે 4 વાગે અમે ત્યાંથી સમિટ માટે નીકળ્યા. દેટ ઇઝ ધ ટફેસ્ટ. હા, આવનાર 5 દિવસ બતાવશે કે કેટલા સમિટ પહોંચે અને બધા પાછા આવશે કે કેમ. તો 4 વાગે સવારે અંધારામાં ત્યાં આપ 15 જણા ગયા હતા, એમાંથી 18મી તારીખે જે આપે ફર્સ્ટ ફૂટ રાખ્યો ત્યાં, એ સમય કેટલા ટીમમાં હાજર હતા અને ત્યાં સુધી કેટલા લોકો વિડ્રો કરી લીધા હતા? એમાંથી 4 લોકો વિડ્રો થયા. 11 જણાએ 18મી તારીખે આપે કેટલા વાગે પહેલું પગ રાખ્યો માઉન્ટ એવરેસ્ટને સર કરવા માટે? 4 વાગે સવારે. એમાં 11 માણસો હતા. એની આગલી નાઇટ આઈ થિંક કદાચ એ જ્યારે બીજા દિવસે ખબર હતું, સૂતી વખતે જ ખબર હતી કે સવારે 4 વાગે અતુલ કરવાલજી સૂઈ શક્યા હતા, અને જો સૂતા હતા તો કયા કયા વિચારો આવ્યા હતા? વિચાર એક તો પ્રથમ દેવાંગજી એવું પણ હતું કે જે 4 લોકો પાછળ રહી જાય છે એ કેટલા કિસ્મતવાળા છે, એ કોઈ જોખમમાં જઈ રહ્યા નથી, એમના મનમાં કોઈ બે વિચારો નથી, એમને ખબર છે કે અહીંયા જ રહેવાના છે અને સુરક્ષિત રહેવાના છે. પછી જે આટલી ઈચ્છા વર્ષોથી હતી એ આવા વિચાર ઉપર કાબુ કર્યો અને કહેવાય શું વાત કરો છો, આટલા વર્ષોથી તું રાહ જુએ છે જવાની, હવે તો તક મળી છે, તો એ વિચાર થોડી ઘડી માટે આવેલો. પછી હું આરામથી સૂતેલો. ઓકે, અને પછી જ્યારે સવારે ઉઠીને તૈયારી કરવી પડે અને બધા કામ પૂરા કરી સંપૂર્ણ તૈયારી સાથે સામાન તમારું રાત્રે જ પેક કરી લેવાનું હોય છે, તો 4 વાગે તો હું ત્યાં. સામાનની વાત કરીએ તો પ્રોપર જે છેલ્લા 5 દિવસ હતા તેના માટેનું સ્પેસિફિક અલગ ટાઈપના, કારણ કે ત્યાં સુધી કદાચ બીજી અલગ અલગ સામગ્રીઓ આપની સાથે હશે. છેલ્લા 5 દિવસ જે બહુ જ ક્રુશિયલ કહેવાય, અને ખરેખર કે એ જગ્યાએ પહોંચવા માટે 5 દિવસ આપે કીધું તે પ્રમાણે કે કેટલા લકી હતા જે પેલા 4 લોકો કે જે લોકો કદાચ આપણે સાથે આજે નથી, વિશેષ કઈ કઈ વસ્તુઓ અને કયો કયો સામગ્રીઓ સાથે છેલ્લા 5 દિવસ માટે લઈ જવાની છે? એમાંથી ઘણી બધી વસ્તુઓમાં અગાઉના એક્લિમેટાઇઝેશન ટ્રિપ્સમાં ઉપર મૂકી આવ્યા હતા, એટલે કે છેલ્લા દિવસે અમે એનર્જી સેવ કરીએ અને બસ તો એ રક્ષક છે બહુ ભારી ના હોય, છતાં ટેન્ટમાં જેટલો સામાન હતો એ બધા ઝીણવટભરી રીતે એને તપાસાય. ઓકે, એમાં બે ભાગ કરાય કે શું ભાગ ખરેખર લઈ જવાની જરૂર છે, કેમ કે એક એક 2-2 ગ્રામ યા 5-5 ગ્રામ પણ અસર કરે છે, તમારે જ લઈ જવું છે, બીજા હાઈ 12,000 ફૂટ ઉપર એને લઈ જવું છે, એના બે ભાગ કરીને નાની નાની વસ્તુઓ એમાંથી કાઢેલી, થોડી ઘણી દવાઈઓ જે ખરેખર જરૂર પડે અને બીજા માણસો જોડે ના હોય, થોડી ખાવાની વસ્તુઓ, સ્પેર સોક્સ, સ્પેર ગ્લવ્સ, કેમ કે ત્યાં દસ્તાનો અગર હાથનો મોજો ખોવાઈ જાય તો ફ્રોસ્ટબાઇટથી હાથ જાય, તો એ સ્પેર વસ્તુઓ જે બહુ અગત્યતાની છે એવી સ્પેર વસ્તુ રાખેલી, રસ્તા માટે 4 દિવસ માટે જે વસ્તુઓ થોડા ઘણા કપડાં એ રાખેલા, અને એ વસ્તુઓ સાથે પછી અમુક કંઈ 7-8 કિલો 10 કિલો સુધીનો બેગ હતો બહુ, એટલે 11 જણા જે હતા દરેક પાસે લગભગ 10-10 કિલો જે પણ કહી શકાય કેટલા વજનવાળું સાધન સામગ્રી હતી. શરૂ થયું સવારે 4 વાગે 10 કિલોનું વજન, અને જે 5 દિવસ ક્રુશિયલ હતા, માઉન્ટ એવરેસ્ટ પર પહોંચવાનું ડ્રીમ હતું તેના માટેનું પહેલું પગ મૂક્યું આપે સવારે 4 વાગે. દર્શક મિત્રો, સફર શરૂ થઈ ગઈ છે ને 5 દિવસના ક્રુશિયલ ડેઝ હતા તેની વાત કરીશું એક નાના બ્રેક બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે અતિથિમાં. આજે અતિથિમાં વાત કરી રહ્યા છે આપણે કે ફર્સ્ટ IPS ઓફિસર કે જેમણે એવરેસ્ટ સર કર્યું હતું તેવા અતુલ કરવલજી સાથે. અતુલજી, બ્રેક પહેલા આપે બતાવ્યું તે પ્રમાણે કે સવારે 4 વાગે છેલ્લા 5 દિવસની જે અંતિમ સફર હતી, કહી શકાય કે મંઝિલ પર પહોંચવા માટેની, એ આપે શરૂ કરી. હર્ડલ્સ, ડાઉટ્સ, કેટલા બધું એક રોમાંચ હતો, બધા જ મિશ્રિત ભાવની સાથે આપે છેલ્લા 5 દિવસ શરૂ કર્યું. 5 ડેઝ, એક એક ક્ષણ કેવી લાંબી લાગતી હતી? અમુક ક્ષણો બહુ લાંબી લાગી અને અમુક ક્ષણો તો એ રીતે પસાર થઈ કે ખબર જ નહીં પડી. જે સમિટ સુધીનો સફર હતો, કેમ્પ 4 સુધી તો સમય બહુ લાંબો લાગ્યો અને બહુ થાક પણ બહુ લાગે છે,
પરંતુ રાત્રે જયારે કેમ્ફોર્ડથી ઉપડ્યા સમિટ માટે 7:30 વાગે ઉપડ્યા અને હું સવારે 9:15 વાગે 13 કલાક પછી સમિટ ઉપર પહોંચ્યો. એ 13 કલાકમાં મને યાદ નથી કે મેં વચ્ચે ઘડી જોઈ હોય, ઘડિયાળ જોઈ હોય. એ સમય કઈ રીતે પસાર થયો ખબર જ નથી. 13 કલાક તો આમ પસાર થઈ ગયા. ઓકે. અને એ જ્યારે આપ આપનું જે ડેસ્ટિનેશન હતું ત્યાં પહોંચ્યા બાદ વોટ વોઝ ધ મતલબ એક શું લાગણી અને એક જ સેકન્ડ માટે કદાચ ત્યાં પહોંચીને કોણ યાદ આવ્યું હતું, કયા શબ્દો દિલો દિમાગમાં આવ્યા હતા? મને તો ખરેખર ભગવાન શિવ યાદ આવ્યા. હું સતત એમને વિનંતી કરતો હતો કે મને તમે તાકાત આપો, મારે જવું છે. મેં તો આકાશ તરફ જોઈને પ્રથમ એમને આભાર વ્યક્ત કર્યું કે આપ મને જે દ્રશ્ય દેખાવી રહ્યા છો, જ્યાં લઈ આવ્યા છો, એ એમની બ્લેસિંગ સિવાય શક્ય ખરેખર ન હતો. પછી મેં ફેમિલીને યાદ કર્યું. મારી પાસે ફોટા છે ફેમિલીના, હું લઈ ગયો હતો ઉપર અને ત્યાં મૂકી આવ્યો છું. અને સ્વપ્ન સાકાર થઈ ગયું એ એવી ભાવના હતી કે ખરેખર અસલિયત નહોતી લાગતી, ડ્રીમ વર્લ્ડ જેવું લાગતું હતું કે હું એવરેસ્ટની સમિટ ઉપર પહોંચી રહ્યો છું, સમિટ સામે દેખાય છે અને 5 મિનિટમાં પહોંચી જઈશ, હવે પહોંચી ગયેલ છું. એ એક સ્વપ્ન જેવું હતું, પરંતુ એક એક વસ્તુ એટલી સ્પષ્ટ મને યાદ છે. એક એક પલ, એક એક એની એની મહેક મને, એની ફ્રેગરન્સ, એની ખુશ્બુ મને યાદ છે. રાધર કદાચ શબ્દોમાં તો વર્ણવી નહીં શકાય, પરંતુ ત્યાંનું વાતાવરણ વિશે આપ જો વર્ણન કરો તો, કે આપે કીધું કે કદાચ ડ્રીમ, જે ક્યારે કલ્પના ન કરી હોય એવું વાતાવરણ આપને ત્યાં મળ્યું હતું, કેવું હતું વાતાવરણ ત્યાં? 22 મેની રાત બહુ એક પ્યારી સ્ટીલ વિન્ડલેસ રાત હતી. ક્લાઇમ્બિંગ માટે આઈડિયલ કહેવાય, આદર્શિક કહેવાય. અને ફૂલમૂન જેટલું હતું ઓલમોસ્ટ, પૂર્ણિમાથી કદાચ 1-2 દિવસનું ફેર હશે. અને થોડા થોડા બાદલ હતા, તો ચડતી વખતે તમે નજર ફેરવીને ઘુમાવીને જુઓ તો ચારે બાજુ જે મતલબ જાયન્ટ્સ જેવા જે સ્નો ક્લેડ માઉન્ટેન્સ ઊભા છે અને મૂનલાઇટ છે એની ઉપર, બહુ જ સુંદર દ્રશ્ય હતું. ચૂપચાપ સવારે 4 વાગે આપ ત્યાં પ્રિસાઈઝ, આઈ થિંક જો કદાચ હું ભૂલ ના કરતો, સવારે 4 વાગે આપ સમિટ પર પહોંચ્યા હતા. પોણા નવ વાગે પહોંચ્યા અને ત્યાં સુધીમાં આપે જોયું તો આજુબાજુ બરફ આચ્છાદિત પર્વતો અને કદાચ નિર્મળ પવિત્ર કહી શકાય તેવું સ્થળ હતું ત્યાં, બરાબર છે. ફેમિલીને આપે યાદ કર્યું, આપે કીધું કે આપે શિવ ભગવાનને યાદ કર્યા, ઉદ્ગાર શું અંદર આવ્યા હતા? કદાચ ત્યાં જે બોલાયેલો વર્ડ હોય, એક પહેલો શબ્દ કયો હતો? કોઈ શબ્દ નથી, બોલ્યો જ નથી. એ જગ્યા એવી હતી અને જગ્યાથી જે દૃશ્યો છે, નીચે જે વ્યૂઝ દેખાય છે, બધા જે પર્વતો માટે બાબતે હું વાંચતો હતો આટલા વર્ષોથી, બધા નીચે દેખાય છે. ધેર એટ યોર ફીટ, આપના ચરણોમાં છે, એ તો જોતા જ મળે છે. કંઈ કંઈ બોલવા જેવું નથી. અને મારી જોડે ફક્ત એક મારો શેરપા હતો, બાકી જે ક્લાઇમ્બર્સ છે એ આગળ પાછળ હતા અને ત્યાં હું અને મારા શેરપા 2 જણા હતા. બાકી લોકો ત્યાં હતા સમિટ ઉપર, 10-15 બીજા માણસો. કેટલો સમય રોકાયા હતા આપ ત્યાં? સામાન્ય રીતે અમારી જે સિખલાઈ છે એ પ્રમાણે તો 15 મિનિટથી વધારે નહીં રોકાવું જોઈએ. હું 1/2 કલાક જેટલું ત્યાં રોકાયેલો. ચારે બાજુમાં ફરીને જોયું, નેશનલ ફ્લેગ અને ગુજરાત પોલીસના ફ્લેગ સાથે ફોટા વોટા પડાવ્યા. અને ત્યાંથી ખરેખર ખસવાની કોઈ ઈચ્છા નહોતી. મોસમ પણ સારું હતું, પરંતુ સેજ એ સ્નોફોલ શરૂ થઈ ગઈ હતી, તો એ પછી મોસમ બગડે તો પછી તમે કદાચ નીચે ના આવી શકો, તો પછી ઉતર્યા 1/2 કલાક પછી. આપ નીચે ઉતર્યા અને જ્યારે પ્રોપર એક એવી જગ્યા હશે કે જ્યાંથી આપે પહેલો સંદેશ આપ્યો હશે કે યસ આઈ ડીડ ઇટ, આઈ એચિવ ઇટ, મેં એચિવ કરી લીધું છે, મેં કરી લીધું છે, પહેલો ફોન કોને કર્યો હતો અને આપના વર્ડ્સ કયા હતા અને સામે જેને ફોન કર્યો તેમનું રિએક્શન શું હતું? સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે જે 4 જે ક્લાઇમ્બર્સ, જેટલા ક્લાઇમ્બર્સ ઉપર ચડે છે સમિટ સુધી, એમાંથી 25% પાછા નથી આવતા. તો એક અમારી એ વિચાર હતું કે સમિટથી કોઈને ફોન ના કરાય, એ વધારે ચિંતા કરે. સમિટથી એમાં પાછા આવ્યા, હું પાછો આવ્યો સાઉથ કોલ સુધી 26,000 ફૂટ 6 કલાક પછી. પછી મેં પ્રથમ ફોન મારી વાઇફને કર્યો અને એને જ્યારે કીધું કે એન આઈ હેવ ડન ઇટ, આઈ હેવ સબમિટેડ, તો એને પહેલાથી પ્રોપર સેન્ટેન્સ શું હતું? હેલો, ત્યાંથી હું સ્ટાર્ટ કરું છું. રિંગ વાગી છે, આપે રિંગ કર્યો હતો, રિંગ કર્યું છે, અનિતાજીએ ફોન ઉપાડ્યો અને શું સેન્ટેન્સ શું હતું એક્ઝેક્ટ? સેન્ટેન્સ આ પ્રકારનું હતું કે અનિતા નામ છે, અન્ના એના કહેવાય છે ઘરે, કે એના સાઉથ કોલ સે બોલ રહા હું,
I've submitted. બંને વસ્તુ કન્વે થાય કે સાઉથ કોલ પહોંચી ગયેલ છું અને સબમિટ કરીને આવ્યો છું. શી વોઝ એક્સ્ટ્રીમલી હેપી, શી ઇઝ વાઓ. બટ શી સેડ કે મુજે પહેલે સે પતા હૈ, સુબહ સે પતા હૈ. ઓકે, ઉનકો સુબહ કન્વે હો ગયા થા કે ઇતને લોગોને સબમિટ કર લિયા હૈ. તો એમને ખ્યાલ જ હતો અને અહીંયા ઘણા બધાને ખ્યાલ હતો કે આ સબમિટ ઉપર છે અને હવે પાછા આવી રહ્યા છે. પરંતુ એમને શાંતિ એ હતી કે સાઉથ કોલ સુધી સુરક્ષિત જોખમમાંથી બહાર આવી ગયા છે. નાવ એક આપણા ચાર સાથી જે હશે એ પણ આપણે પાછા જ્યારે રિટર્નમાં મળ્યા હશે, કદાચ ક્યાંક એમને દુઃખ પણ હશે, ગ્લાની પણ હશે કે યસ આ ક્યાંક અમારાથી મિસ થઈ ગયું, એમની સાથે પણ વાત થઈ હશે, શું ડાયલોગ્સ હતા એ ટાઈમે? એ લોકો ખરેખર ખુશ હતા, કેમ કે એ લોકોના આ ચાર પાંચ દિવસ, સાત દિવસ ખરેખર, તો હું સાતમા દિવસે પાછા પહોંચ્યા, બહુ જ ખરાબ ગુજર્યા. કેમ કે ખ્યાલ નહોતું કે ખરેખર બધા સુરક્ષિત પાછા આવી જશે કે કેમ, અને રસ્તામાં પણ જોખમ છે જ. ખુંબુ આઈસફોલ બેઝ કેમ્પથી જસ્ટ ઉપર છે અને અડધી મોતો જો થાય છે એવરેસ્ટ ઉપર, એ ખુંબુ આઈસફોલમાં થાય છે. તો એ તો ખરેખર બહુ ખુશ હતા અને સેજ એમના મનમાં હશે જ કે એ લોકોએ કદાચ કિસ્મત એમની એટલી સારી નહોતી યા એમના આશીર્વાદ નહોતા કે નથી કરી શક્યા, પરંતુ ખરેખર ખુશ હતા. દર્શકો જોયું તે પ્રમાણે એક સફળ ચઢાણ અને સફળ જે એક એચિવમેન્ટ હતું તેની એક ચર્ચા કરી. ઘણી બધી વાતો કરવી છે, બીજી અંતરંગ વાતો કરવી છે, પરંતુ સમય થયો છે ક્યાંક આ વાતચીતને અલ્પ વિરામ આપવાનો. મળીએ એક નાના વિરામ બાદ. દર્શક મિત્રો વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં, ગેસ્ટ ઓફ ધ ડે કાર્યક્રમમાં. આજે વાત કરી રહ્યા છે અતુલ કરવલજી સાથે. અતુલજી, બ્રેક પહેલા આપે બતાવ્યું તે પ્રમાણે કે યસ સક્સેસ, જે ડ્રીમ હતું પૂર્ણ થઈ ગયું, એવરેસ્ટ પરની જે ચઢાણ હતું આપનું સક્સેસફુલી, કોઈ પણ જાતના કહી શકાય તેવા, જે નોર્મલ કહેવાય તેવા કોઈ પણ હર્ડલ વગરની આપની સફળ યાત્રા પૂર્ણ થઈ. નવ ત્યારબાદ આપ ફરી પાછા, આપે પહેલા જ આપના પત્નીને આપે ફોન કર્યો અને તેમણે ત્યાં સુધી કીધું કે યસ મને ખ્યાલ જ છે, અને આત્મવિશ્વાસ હતો જે આપની ઉપર, આપની જે પણ મહેનત હતી આના માટેનું જે આપણે ડેડિકેશન હતું તેની પર વિશ્વાસના કારણે તેમને પૂરો આત્મવિશ્વાસ હતો જ કે આપ આ કાર્ય પૂર્ણ કરીને જાઓશો. કોઈ પણ આવું અઘરું કામ હોય, એક પોલીસ ઓફિસર તરીકે આપ કામ કરો, સ્વાભાવિકપણે ફેમિલી સપોર્ટ પણ જોઈએ. પાછા આવ્યા બાદ પ્રથમ દિવસે તો આપની આજુબાજુ મીડિયા, ફ્રેન્ડ્સ, કદાચ નહીં ઓળખનારા લોકો પણ એ દિવસે અતુલજી આયે હે એ સારું લગાડવા માટે પણ બહુ જણા ભેગા થયા હશે. સમય જતા જતા બધા જ લોકો છૂટા પડ્યા અને પછી ફક્ત આપના અંગત પરિવાર સાથે આપ બેઠા હતા. શું માહોલ હતો આવ્યા પછી? મારી બે દીકરીઓ સાથે બહુ સારી ઇક્વેશન છે અને હું બહુ મજા કરીએ છીએ જોડે. એક તો લોકોએ મને ઘણું મિસ કર્યું હતું એટલે બહુ ખુશ હતા કે હું પાછું આવી ગયો છું, અને એમને ગર્વની બહુ લાગણી છે. સ્પષ્ટ કહેતા નથી, બાળકો છે એટલે સેજ એક્સપ્રેસ નથી કરી શકતા, કેમ કે એમના મિત્રો, એમના બીજા ઓળખનારો બધા એમને મુબારકબાદ આપી રહ્યા છે, તો એમને ગર્વ બહુ છે. ત્રીજું, મારી અંદર મને લાગે છે કે એનું એક લાસ્ટિંગ એક ઇમ્પેક્ટ યા ડિફરન્સ પાડી દેશે જે વાક્ય બન્યા છે કે અંદર બહુ શાંતિ છે અને બહુ સંતોષ છે, અને મને લાગે છે કે એ જીવનભર કદાચ મને લાસ્ટ કરે. એક પોતાને પ્રૂવ કરવાની, એક પોતા ખુદ કો પ્રૂવ કરના હૈ યા દુનિયા કો પ્રૂવ કરના હૈ, લેકિન વો અપને આપ કો પ્રૂવ કરને કી એક ઈચ્છા રહેતી હૈ. ઈચ્છા રહેતી હૈ ઓર મોકા મિલા ઓર સહી મેં સક્સેસ ભી મિલા. તો પ્રૂવ કરને કી એ જે પ્રૂવ કરવાની હવે જે ઈચ્છા છે યા હોય છે એ ઓછી થઈ ગઈ યા પતી ગઈ. મને કોઈને કોઈ પ્રૂવ કરવાની જરૂર હવે પોતાને પણ જરૂર લાગતી નથી. હા, કેમ કે મારી એક જૂની ટેવ છે જેના માટે મારી પત્ની મને ચેતવણી પણ આપી હતી કે તમે એક લિમિટ બિયોન્ડ પોતાને પુશ કરતા હો છો. કસરતમાં પણ હું એવું જ કરું છું, કદાચ ઇન્જરી પણ થાય છે કોઈ દિવસે એના લીધે. તો મને એ જ કીધું હતું કે તમે વિચારી લેજો, કોઈ સિચ્યુએશન એવી લાગે કે તમે નથી કરી શકતા, જાનનું જોખમ છે, તો પ્લીઝ કમ બેક. તો એ મેં ખરી જોયું ખરેખર સ્થિતિઓ એવી, આપ કહેતા હતા હર્ડલ ફ્રી એવરેસ્ટની ચડાઈ હોઈ જ ન શકે. શરીર જવાબ દઈ દે છે, જવાબ આપી દે છે કે ભાઈ હવે મારાથી થતું નથી,
અને હજી અડધુંથી વધારે કામ બાકી હોય છે. જ્યારે શરીર ના પાડી દે છે એ બધું પતી જતું હોય છે, ઉર્જા રહેતી જ નથી. તમારા પાંચ કદમ ચાલવા માટે પણ તમારે સંકલ્પ કરવો પડે કે આ વખતે મારે પાંચ કદમ અવશ્ય ચાલવા છે, બે કદમ પછી નથી રોકાવવું. તો આવી સ્થિતિમાં ચાર કલાક બાકી હોય, પાંચ કલાક બાકી હોય, તો મેં કરી જોયું અને એ રિઝર્વ મેં પોતાની અંદર શોધી લીધા. રિઝર્વ મળી ગયા એટલે મને એ સંતોષ છે કે આવું અઘરું કામ પણ હું પૂરું પાડી શકું છું મક્કમંત. એવરેસ્ટ એવરેસ્ટ અને રેસ્ટ નોર્મલી કહેવાય છે કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ ક્યારે લગભગ રેસ્ટ હોતો નથી અને આપ ગયા હતા એવરેસ્ટ પર. અતુલજી, અતુલજી શું માને છે કે લાઈફમાં આ એક જે ડ્રીમ હતું એ તો એચિવ કરી લીધું, નાઉ અતુલજીને પૂછી શકાય કે હવે પછીનું ડ્રીમ કયું છે? બીકોઝ તમે કીધું તે પ્રમાણે કે એક એવી વ્યક્તિ છે અતુલજી જે આપના પત્ની ખુદ સ્વીકારે છે કે કુછ હટકે કરને વાલે હૈ આપ ઓર જરૂરત સે મતલબ જો મતલબ કેપેસિટી ઉસસે ભી જ્યાદા કરેંગે. ક્યા નેક્સ્ટ ડ્રીમ કે આપકા? બહોત ક્લિયરલી સોચા નહીં દેવાંગજી. દો તીન વિચાર હૈ મન મેં. એક તો એ છે કે મારે એમાં કાર્યરત થવું છે કે જે ગરીબ બાળકો છે જેમને એવા અનુભવ નથી મળતા એમને કોઈ રીતે એ આવા અનુભવ મળવા જોઈએ. પ્રકૃતિ સાથે રહેવાના, એની સાથે ઇન્ટરેક્ટ કરવાના. મારું માનવું એવું છે કે નેચર સાથે જે ઇન્ટરેક્શન હોય છે એમાંથી અમને જેટલું શીખવું મળે છે એ કદાચ બીજી કોઈ સિચ્યુએશનથી નથી મળતો. તો એના માટે મારે કંઈક કરવું છે. બીજું કે મારી મોટી દીકરી એવરેસ્ટ ચડવા ઈચ્છે છે, એને તૈયાર કરવું છે. અને ત્રીજું કે વિશ્વમાં આટલા ઘણા બધા ચેલેન્જીસ હજી બાકી પડ્યા છે, એ કરવા જેવા છે, ખરેખર પ્રયત્ન કરવા જેવું. હા અતુલજી, અતુલજી આટલા બધા શોખ છે આપણે, એની સાથે જો હું પૂછું તો વિશિષ્ટ શોખ કયા છે? એક ટ્રેકિંગનો છે, આ જે આપે કીધું કે એક્સરસાઇઝનો પણ એક આપણે ગાંડો શોખ છે, કદાચ જરૂરત કરતાં બી ઓવર એક્સરસાઇઝ પણ ઘણી વખત થઈ જાય છે. બીજા કયા કયા શોખ છે અતુલજીના? એડવેન્ચરનો શોખ છે, જેમાં મેં સ્કાય ડાઇવિંગ કરેલી છે એટલે પેરાશૂટ પહેરીને પ્લેનથી કૂદકો જે મારા છે. સ્કૂબા ડાઇવિંગ કરેલી છે જે સીમાં નીચે જવાય છે. ઘોડેસવારીમાં નેશનલ લેવલ ઉપર મેડલ મળ્યો છે. માર્શલ આર્ટ શીખું છું, છેલ્લા 15 વર્ષથી બ્લેક બેલ્ટ છું. એવા શોખ, મ્યુઝિકનો બહુ શોખ છે. અમુક 2 વર્ષ હિન્દુસ્તાની ક્લાસિકલ વોકલ શીખ્યા, ફરી એ શરૂ કરવાની ઈચ્છા છે. હા, સારું ગાઈ શકું. હવે 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 કદાચ આના કરતા મારે સવાલ બીજી રીતે પૂછવો જોઈએ કે કયા શોખ નથી. ઓકે, મ્યુઝિકની આપણે વાત કરી કે વોકલ, વોકલની અંદર આપને ખૂબ જ રસ છે, આપના ફેવરેટ સિંગર કોણ છે? ફેવરેટ સિંગર મારા જૂના, મને ગીતો બહુ સારા લાગે છે. ક્લાસિકલમાં મને ભીમસેન જોશી બહુ ગમે છે. જૂના સિંગરની અંદર જે કદાચ ફિલ્મી સિંગર્સની વાત કરીએ, પ્લેબેક સિંગર્સ છે જે હિન્દી ફિલ્મોની અંદર એમણે ગાયેલા છે, કોણ છે ફેવરેટ આપના? ફેવરેટ લતા હતી, હવે આશા ભોંસલે થઈ ગઈ. ઓકે, આશાજી. અને આશાજીનો કયો અંદાજ ગમે છે લગભગ? જૂના જે ગીતો છે જે જેમાં દાખલા તરીકે જે હેલન ઉપર ફિલ્માયેલા છે, બહુ સારા ગીતો છે. અને આશાજીના એની આવાઝમાં એક જોય ઓફ લાઈફ હે, એક એનર્જી હે જો ઓર કિસી ફિમેલ સિંગર મેં શાયદ નહીં. અગર ટોપ 3 અગર સોંગ્સ કી બાત કરે આશાજી કે બારે મેં, તો કોણ સે ટોપ 3 અગર અતુલજી કો દે? નહીં, ફિર ટોપ 3 સોંગ્સ અલગ સિંગર્સ કે હોંગે, ઇનકે આશાજી કે નહીં હોંગે. આપને ફિમેલ સિંગર પૂછા જી, ઉસમે મુકેશ એન્ડ મોહમ્મદ રફી. ઓકે, હા, દોનો ડિફરન્ટ મૂડ વાલે હૈ. મુકેશ જી કે તો ઓબ્વિયસલી સેડ સોંગ હી પસંદ હોંગે આપકો, રફી સાહેબ કે જોય ફુલ સોંગ્સ પસંદ હોંગે? નહીં, રફી સાહેબ કે ભી વૈસે સોંગ્સ પસંદ હૈ, થોડે સંજીદા સોંગ્સ. હા, કોન સા કોઈ એક? જૈસે હકીકત પિક્ચર કા ગાના હૈ, હોકે મજબૂર મુજે ઉસને. હા, ક્યા ખૂબસૂરત ગાના હૈ, વો ટોપ 3 મેં આતા હૈ. થોડા એક ગા કે સુનાઈએ અતુલજી. ગાને કા એસા શોખ હૈ લેકિન ગાને કી અભી કાબિલિયત નહીં હૈ. નહીં, ઠીક હૈ, હમ સુન લેંગે. આપકે સાથ ઓર બહોત લોગ સુન રહે હૈ, તો યે મેં તબ સુનાઉંગા જબ મેરી તૈયારી હો જાયેગી. નહીં, ઠીક હૈ, પ્લીઝ પ્લીઝ આપ અપના રિમોટ મેં જહાં વોલ્યુમ કા બટન હૈ વહાં પે ઉંગલી રખીએ. નાઉ સ્ટાર્ટ. હો કે મજબૂર મુજે ઉસને ભુલાયા હોગા, ઝહેર ચુપકે સે દવા જાન કે ખાયા હોગા, હો કે મજબૂર મુજે. બહોત અચ્છા, આપ 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 મતલબ મુજે નહીં લગતા કે કિસી ને ભી વોલ્યુમ મેં માઇનસ સાઇન વાલા બટન કિસી ને પ્રેસ કિયા હોગા. નહીં, બહોત 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 અચ્છી આવાજ હૈ. ઇસકે સાથ સાથ અગર બાત કિયા જાય તો ક્યા ક્યા એસી કોન સી ઇમોશનલ સિચ્યુએશન આતી હૈ તુલજી? ક્યોંકિ આપ જિસ તરહ સે જહાં જોબ કરતે, બહોત હી સ્ટ્રગલ પોલીસ ડિપાર્ટમેન્ટ મેં ઓબ્વિયસલી, કે નઈ નઈ ચેલેન્જીસ આતી રહેતે, એસા કોન સા એક મોમેન્ટ હૈ અભી તક જો લાઈફ મેં આઈએ કે કહાં કહાં જાકે
एक ऐसा निर्णय लेना पड़ा आपको जो बहुत ही कठिन था, ऐसा कौन सा निर्णय था? निर्णय ऐसे कितने आते हैं? कोई भी एक जो कि ये निर्णय लेने में बहुत दिक्कत हुई थी, कुछ ऐसा जितने भी निर्णय लिए उसमें से कोई एक बहुत कठिन निर्णय था लेकिन लेना पड़ा। सोचने का वक्त देना पड़ेगा आपको मुझे, सोशल और एकेडमिक या कुछ भी। Can't recall off and, लेकिन यूथ के बारे में बहुत बहुत कहा जाता है, मेरे पास वक्त बहुत कम है। आज का जो यूथ है क्या मानते हैं कि आप जिस तरह से आपने स्ट्रगल किया है हर एक क्षेत्र में आपने कोशिश की कि उसके डेप्थ तक पहुंचे और जितना जान सके उतना जाने, नेचर को जानने की कोशिश किए, संगीत को जानने की कोशिश किए, शब्दों को जानने की कोशिश की, आपको क्या लगता है कि आज की यूथ में क्या क्या कमी है और क्या क्या पॉजिटिव पॉइंट है शॉर्ट में? यूथ में एनर्जी बहुत है, आजकल के यूथ में फोकस ढूंढते हैं, उनको पर्पस देने की जरूरत है या अपना पर्पस उनको ढूंढ लेने की जरूरत है। आई फील कि अच्छा इंसान बने और जो चाहते हैं जिंदगी में उस पर कम से कम अटेम्प्ट करने का साहस रखें, ये उनमें जरूर होना चाहिए। थैंक यू वेरी मच अतुल जी, बहुत बहुत धन्यवाद। दर्शक मित्रों, आ हाथी मुलाकात अतुल करवल जी साथ के, जो फर्स्ट आईपीएस बना था जिन्होंने माउंट एवरेस्ट सर करो। तो हौसला बुलंद होना चाहिए कोई भी चीज, जमने कीधु ते प्रमाणे रस कोई पण वस्तु में हो, अने जो आज ना यूथ में एनर्जी छे ने जो एने प्रॉपर गाइडन्स आपवामां आवे, एने प्रॉपर जो गाइड करवामां आवे तो जरूरथी आ यूथ नो सारामां सारो उपयोग थई शके। मने ख्याल छे ते प्रमाणे के जे प्रमाणे तेमनी पासे अलग अलग क्षेत्रनी अंदर ज्ञान छे ते एटला डेप्थमां उतरेला छे, वातो करवा बेसीए तो घणी बधी वातो थई शकी एम छे। परंतु अतुलजी साथे डेफिनेटली परमिशन लईने नेक्स्ट टाइम पण एक બેસવાનો પ્રયત્ન કરીશું, અતિથિનો બીજો પાર્ટ બનાવવાનો પણ પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારે સમય થયો છે છૂટા પડવાનો। ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે, ત્યાં સુધી જ આપસો નમસ્કાર, થેન્ક યુ વેરી મચ, થેન્ક્સ। Thank you.